નબદા જિલ્લામાં ઘોડાપુર જેવી સ્થિતિ. નબદાનું નાદોલ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેવડાયું. લાછરસ ગામમાં ગુંટણ સમા ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ગામમાં ગાડીઓ પણ તણાઈ જવા પામી હતી. આ ગામમાં ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ લાછરસ પહોંચ્યા હતા. ગામમાં પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ કરાયો હતો. ધારાસભ્યએ જાત નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી મદદરૂપ થવા પ્રયાસો હાથ ધરી રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. 5-6 ઇંચ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થવા જવા પામ્યો છે. અહીં પૂરની સ્થિતિના કારણે નોકરિયાતો વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. ખાસ કરીને ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે. નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં ડેમ સત્તાવાળાઓ એલર્ટ થઈ ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદામાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.